on, students. Welcome to Adda 24/7 Gujarat. This is Pavan Prabhakar. First of all, voice and camera clear છે કે નહીં એનું કન્ફર્મેશન આપી દો, પછી મિત્રો આપણે આજના લેક્ચર તરફ આગળ વધીએ. મિત્રો, આપણો આ જે ઇંગ્લિશનો જે લેક્ચર હોય છે, સીસી બેચનો સ્પેશિયલી જે વાત કરું, અને એમાં પણ ખાસ કરીને જે આપણે આ સિરીઝ શરૂ કરી છે વોકેબ્યુલરીની દવા, તો મિત્રો આ જે છે દરરોજ સવારે 9 વાગે યુટ્યુબ પર લાઈવ હોય છે, પરંતુ આજે ડ્યુ ટુ સમ રીઝન્સ, ઓકે, કારણ કે આપણે ધાર્યું એવું દરેક જગ્યાએ બધું ના બી થાય, તો એટલા માટે આજે જે છે અમુક કારણોસર આ વિડીયો લાઈવ જે છે એ થઈ શક્યો નથી, એટલા માટે જે છે એ તમને આ રીતે મળી રહે છે. પણ તમારું જે છે એ એક દિવસનું ગેપ પડે નહીં, એટલા માટે આપણે એને રેકોર્ડ કરીને મૂકી દીધો છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. સ્વાગત છે તમારા બધાનું ફરી એક વખત અડ્ડા 24/7 ગુજરાતની આ યુટ્યુબ ચેનલમાં. અને અહીંયા બહુ સરસ મજાનું એક તમને મોટિવેશનલ કોટ જે છે આપેલું છે કે ધેર ઇઝ નો એલિવેટર ટુ સક્સેસ, યુ હેવ ટુ ટેક ધ સ્ટેર્સ. બરાબર છે, એટલે કે તમારે જો સક્સેસ પ્રાપ્ત કરવી હોય, સફળતા મેળવવી હોય, તો એના માટે કોઈ એલિવેટર્સ જે છે એ નથી. બરાબર, કોઈ લિફ્ટ જે છે એ નથી. એના માટે તમારે શું કરવું પડશે, સ્ટેર્સ જ લેવી પડશે, સ્ટેરકેસીસ જ લેવા પડશે, પગથિયા જ ચડવા પડે. એટલે કે ટૂંકમાં મહેનત કરવી પડે. સીધા તમે જે છે વિધાઉટ કોઈ એમ કહેવાય કે મહેનત કર્યા વગર તમે ડાયરેક્ટ ક્યાંક પહોંચી જાઓ એવું શક્ય નથી. મિત્રો, અડ્ડા 24/7 એપ ડાઉનલોડ કરો. જો તમે ડાઉનલોડ ના કરી હોય, આ બધા ફીચર્સ જે છે એ એમાં તમને મળી રહેશે. અને અડ્ડા 24/7 ગુજરાતની યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, ઇફ યુ હેવન્ટ સબસ્ક્રાઇબ્ડ યેટ. ચલો વિદ્યાર્થી મિત્રો, જી ટ્રિપલ એસપી સીસી 2024, તો એના ઇંગ્લિશ ક્લાસીસ એમાં આપણે અત્યારે એક સિરીઝ ચલાવી રહ્યા છીએ, જેનું નામ છે વોકેબ્યુલરીની દવા. કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોને જે છે એ અમારી જોડે સંપર્ક કરતા હોય, બરાબર, રૂબરૂ અથવા ટેલિફોનિક માધ્યમ દ્વારા, તો એમાં આ વિદ્યાર્થી મિત્રો જે છે એ બધા જણાવતા હોય છે કે સર અમને વોકેબ્યુલરીમાં પ્રોબ્લેમ થાય છે, ક્યાંથી કરવું, શું કરવું. તો હું એમને એમ જ કહેતો હતો કે તમે અત્યારે જે ગ્રામર જે છે એ કરી રહ્યા છો એ કરો, એ સિવાયના અધર સબ્જેક્ટ જે છે મેથ્સ રીઝનિંગ એના ઉપર ફોકસ કરો. બરાબર, કારણ કે એનું ભારણ આની સમકક્ષમાં જે છે શું છે વધારે છે. તો એ લોકોને હું કહેતો કે એના માટે આપણે જે છે કંઈક કરીશું સ્પેશિયલ વિદ્યાર્થીઓ માટે, તો જે છે એ લઈને આવી ગયા છીએ. અને એનો આજે મિત્રો ક્લાસ 9 છે, એટલે કે 9મો એપિસોડ જે છે એ જોઈ રહ્યા છો તમે. હવે આની અગાઉના જો વિડીયોઝ તમારે મિત્રો જોવા હોય, તો એ તમે આપણી જે યુટ્યુબ ચેનલ છે એમાં પ્લેલિસ્ટમાં જશો, અને ત્યાં પ્લેલિસ્ટમાં જે છે તમને આ વોકેબ્યુલરી દવા નામની સિરીઝ જે છે એનું અલગ પ્લેલિસ્ટ મળી જશે. તેમાં તમે જે છે બધા જ વિડીયોઝ એક સાથે જોઈ શકો છો. મિત્રો, શરૂઆત કરીએ તો અહીંયા 131 નંબર એટલા માટે આપેલો છે કારણ કે આ વન વર્ડ સબસ્ટિટ્યુશન જે છે એનો ત્રીજો લેક્ચર છે. અને આની પહેલા મિત્રો આપણે 130 જેટલા વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ જે છે એ જોઈ લીધા છે. અને હવે આપણે આગળ જે છે એને વધારે ઝંપલાવવાનું છે. બરાબર, તો બાકાજી બોલાઈ દેવાનું છે એકદમ. ચલો તો શરૂઆત કરીએ વન વર્ડ સબસ્ટિટ્યુશનની. બરાબર છે, અહીંયા લખી દઉં છું કે ભાઈ આ ટોપિક જે છે એનું નામ છે વન વર્ડ સબસ્ટિટ્યુશન. જે મિત્રો તમારા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તમને જે સિલેબસ મિત્રો આપવામાં આવેલો છે ને, એમાં પણ જે છે એ આનું ઉલ્લેખ છે, એટલે કે આ ટોપિક તમને મેન્શન કરેલો છે કે આમાંથી પૂછાશે. અને ઘણા વિદ્યાર્થી મિત્રો એવું સમજીને બેઠા હશે કે જે એમાં 12 ટોપિક્સ આપેલા છે કયા કયા, તો એવું તમને જણાવું. ટેન્સીસ છે, વોઇસીસ છે, નરેશન છે એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, યુઝ ઓફ પ્રપોઝિશન્સ, યુઝ ઓફ વર્બ્સ, એડવર્બ્સ, નાઉન્સ, પ્રોનાઉન્સ, રાઈટ, યુઝ ઓફ ફ્રેઝલ વર્બ્સ, યુઝ ઓફ ડિટર્મિનર્સ એન્ડ આર્ટિકલ્સ, સાઇનોનાઇમ્સ, એન્ટોનાઇમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ, જમ્બલ્ડ પાર્ટ્સ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ,
કોમ્પ્રિહેન્શન આવા બધા જે છે આપેલા છે, જો મારાથી આમાં કંઈ રહી ગયું હોય તો જોઈ લેજો. પણ આવા 12 ટોપિક્સ જે છે મિત્રો એ આપણને આપેલા છે, અને એમાંનું એક છે વન વર્ડ સબસ્ટિટ્યુશન, અને જે તમારો પોર્શન આવે છે શેમાં, તો વોકેબ્યુલરીનો જે છે એ આ પોર્શન છે. તો આપણે મિત્રો SSC જે એક્ઝામ કન્ડક્ટ કરે છે, એટલે કે TCS જે એક્ઝામ કન્ડક્ટ કરે છે SSCની, રાઈટ, હવે આ વખતે CCE જે છે તો એ પણ મિત્રો TCS જે છે કન્ડક્ટ કરવાનું છે. તો એ જ લેવલના ક્વેશ્ચન્સ, એ જ લેવલની એક્ઝામ થવા જવાની છે. તો એના માટે ઘણું બધું એનાલિસિસ કરીને જે છે આપણે જે રીતે SSCમાં પૂછાય છે એવા જ આ વન વર્ડ સબસ્ટિટ્યુશન અને એવી જ વોકેબ્યુલરી જે છે હું તમારી માટે લઈને આવું છું. મિત્રો આ લેક્ચર હોઈ શકે છે 30-45 કે વધીને 1 કલાકનો, પણ એની પાછળ મિત્રો જે છે એ 1-3 કલાકની અમારી મહેનત હોય છે, રાઈટ. તો મિત્રો લાઈક કરી દો એકવાર વિડીયોને, બરાબર છે, પછી આપણે જંપ લાવી દઈએ અને બાકાજી ભૂલાવી દઈએ. ચલો તો 131 વન વર્ડ સબસ્ટિટ્યુશન જે છે આપણને આપેલું છે, બરાબર. તો જર્મિસાઇડ જે છે અહીંયા આપેલું છે, તો શું એને કહેવાશે, વિચ ડિસ્ટ્રોય જર્મ્સ, બરાબર છે. જર્મ્સ તમને ખબર છે એડમાં પણ આપણે ઘણી બધી વાર જોતા હોઈએ છીએ, જર્મ્સ એટલે કે નાના નાના જીવાણુઓ બેક્ટેરિયાઝ જે આપણા શરીરમાં હોય, રાઈટ. તો એને જે નાશ કરે એને શું કહેવામાં આવે છે, જર્મિસાઇડ. તમને ખ્યાલ છે કે કોવિડમાં આ જર્મ્સનું એનું બધું આપણે જે છે બહુ ધ્યાન રાખતા હતા, એકદમ હાઇજીનની બાબતમાં હેન્ડવોશ કરવાના, સેનિટાઈઝ કરવાના વગેરે વગેરે, રાઈટ. તો જર્મિસાઇડ જે છે અહીંયા આપણું વન વર્ડ સબસ્ટિટ્યુશન બને છે, વિચ ડિસ્ટ્રોયઝ જર્મ્સ, બરાબર. પછી છે મિત્રો ગ્લોસોલેલિયા, શું છે ગ્લોસોલેલિયા, તો ફેબ્રિકેટેડ નોન મીનિંગફુલ સ્પીચ, સ્પેશિયલી સચ સ્પીચ એસોસિએટેડ વિથ અ ટ્રેન્સ સ્ટેટ ઓર સમ સિઝોફ્રેનિક સિન્ડ્રોમ્સ. આ જે છે એ ગ્લોસોલેલિયા, તો એનું વન વર્ડ સબસ્ટિટ્યુશન બને છે, ધ્યાન રાખજો, IMP છે, બરાબર છે, કારણ કે એનો મીનિંગ જ તમે જોઈ શકો છો કેટલો મોટો જે છે એ લખવામાં આવેલો છે. ફેબ્રિકેટેડ નોન મીનિંગફુલ સ્પીચ, બરાબર છે, એટલે કે જે એવી સ્પીચ કે જેનો કોઈ મીનિંગ હોતો નથી, રાઈટ. સ્પેશિયલી સચ સ્પીચ એસોસિએટેડ વિથ અ ટ્રાન્સ સ્ટેટ ઓર સમ સિઝોફ્રેનિક સિન્ડ્રોમ્સ. તો આ છે મિત્રો ગ્લોસોલેલિયા. ત્યાર પછી જે આપણને આપેલું છે 133, તો ગ્લોટોક્રોનોલોજી, શું છે ગ્લોટોક્રોનોલોજી, ધ ડિટર્મિનેશન ઓફ હાઉ લોંગ અગો ડિફરન્ટ લેંગ્વેજીસ ઇવોલ્વ ફ્રોમ અ કોમન સોર્સ લેંગ્વેજ. એને શું કહેવામાં આવે છે ગ્લોટોક્રોનોલોજી. આ પણ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું. મિત્રો એક ટર્મ ક્રોનોલોજી તમે સાંભળેલો હશે, કે અલગ અલગ વસ્તુ હોય તો એને અલગ અલગ ભાષામાં અલગ અલગ કહેવામાં આવતું હોય છે, તો એને ક્રોનોલોજી તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. જેમ કે પાણી, વોટર, જળ, H2O, બરાબર, આ રીતે અલગ અલગ રીતે એને ઓળખવામાં આવતું હોય છે, તો એ છે એની ક્રોનોલોજી કહી શકાય, બરાબર. તો અહીંયા છે ગ્લોટોક્રોનોલોજી. ચલો નેક્સ્ટ જોઈએ, તો ગ્લટન જે છે આપણને આપેલું છે, ગ્લટન, તો ફોન્ડ ઓફ ઇટિંગ ટુ મચ, બરાબર છે, વધારે ખાવાનું જે શોખીન હોય એને શું કહેવામાં આવે છે ગ્લટન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો બધા જ વન વર્ડ સબસ્ટિટ્યુશન ખૂબ જ ઉપયોગી છે, અને એ બધા જ એવા છે કે ભવિષ્યમાં કોઈની કોઈ એક્ઝામમાં પૂછાઈ શકે અથવા પાસ્ટમાં પૂછાયેલા છે. બરાબર છે, ચલો ત્યાર પછી છે મિત્રો ગ્રેટિસ, તો વિધાઉટ એની પેમેન્ટ ફી, તો એને શું કહેવામાં આવે છે ગ્રેટિસ. તો આ બધા વર્ડ્સ જે છે તમે ક્યાંક તમારા રોજબરોજના જીવનમાં, રોજિંદા જીવનમાં પણ જે છે મિત્રો આને તમે યુઝ કરી શકો છો, ઓકે. ચલો નેક્સ્ટ જોઈએ, તો ગ્રેગેરિયસ, તો એનિમલ્સ લીવ ઇન ફ્લોક્સ, એને શું કહેવામાં આવે છે ગ્રેગેરિયસ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. પછી જોઈએ તો હેરેંગ, બરાબર છે, અને આ રીતે વંચાશે હેરેંગ, ભલે GUE હોય.
તો શું બને છે નોઇઝી એન્ડ લાઉડ સ્પીચ બિફોર અ લાર્જ ગેધરિંગ, એને કહેવામાં આવે છે હેરિંગ. જુઓ મીનિંગ જે છે એનું શું થાય છે, અ નોઇઝી એન્ડ લાઉડ સ્પીચ બિફોર અ લાર્જ ગેધરિંગ. એટલે કે લાર્જ ગેધરિંગ તો મોટું કંઈ એવું ગેટ ટુગેધર રાખેલું હોય કે જ્યાં બધા એકઠા થવાના હોય, મળવાના હોય, રાઈટ? તો આ જે છે મિત્રો શું બને છે, એને કહેવામાં આવે છે હેરિંગ. પછી છે હેપ્લોલોજી. ઓકે, હેપ્લોલોજી તો ધ પ્રોસેસ બાય વિચ વર્ડ ઇઝ ફોર્મડ બાય રિમૂવિંગ વન ઓફ ટુ આઈડેન્ટિકલ ઓર સિમિલર એડજસન્ટ, બરાબર, એડજેક્ટિવ જેવો જેનો મીનિંગ થાય છે સિલેબલ્સ ઇન એન અર્લિયર વર્ડ, તો એને શું કહેવામાં આવે છે, હેપ્લોલોજી તરીકે ઓળખવામાં આવે છે. જો એડજેક્ટિવ તમને ના ખબર હોય મિત્રો, તો આપણે જે સમ બેઝિક ટર્મ્સ ઓફ ઇંગ્લિશ અને પાર્ટ્સ ઓફ સ્પીચના જે વિડીયોઝ જે છે બનાવેલા હતા, એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જે છે જોઈ શકો છો, બરાબર. તો આમાં તમને એડજેક્ટિવ, પછી વર્બ, એડવર્બ, નાઉન, પ્રોનાઉન વગેરે જેવું મિત્રો જે છે એમાં સમજાવવામાં આવેલું છે. નેક્સ્ટ જોઈએ હિયર્સ. મિત્રો અહીંયા આપેલું છે હિયર્સ, HEARSE. તો વ્હીકલ ટુ કેરી ડેડ બોડી, જે ડેડ બોડીને લઈ જતું હોય એવું વ્હીકલ, એને શું કહેવામાં આવે છે, હિયર્સ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. પછી અહીંયા આપેલું છે હર્બીવરસ, બરાબર છે. હર્બીવરસ તો એનિમલ્સ લીવ ઓન હર્બ્સ, એને શું કહેવામાં આવે છે મિત્રો, હર્બીવરસ. બધા જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા આપણી માટે આ શું બને છે, વન વર્ડ સબસ્ટિટ્યુશન બને છે. ત્યાર પછીનું નેક્સ્ટ આપેલું છે 141, તો હેન્ડિયાડીઝ. શું આપેલું છે, હેન્ડિયાડીઝ. ધ યુઝ ઓફ અ કન્જંક્શન રાધર દેન ધ સબઓર્ડિનેશન ઓફ વન વર્ડ ટુ અનધર, એને શું કહેવામાં આવે છે, હેન્ડિયાડીઝ. ત્યાર પછી છે હેટેરોગ્રાફી. હેટેરોગ્રાફી તો અ મેથડ ઓફ સ્પેલિંગ ઇન વિચ ધ સેમ લેટર્સ રિપ્રેઝેન્ટ ડિફરન્ટ સાઉન્ડ્સ ઇન ડિફરન્ટ વર્ડ્સ એઝ ઇન ઓર્ડિનરી ઇંગ્લિશ ઓર્ટોગ્રાફી, એને શું કહેવામાં આવે છે, હેટેરોગ્રાફી. વ્યવસ્થિત સમજજો મિત્રો આને, અ મેથડ ઓફ સ્પેલિંગ ઇન which the same letters represent different sounds in different words as in ordinary English orthography. પછી છે હિટરોફેમી. The unconscious saying in speech or in writing of something that one does not intend to say, especially when what is said is the reverse of what was intended. ત્યાર પછીનું જે વન વર્ડ સબસ્ટિટ્યુશન છે મિત્રો, હેટરોજેનસ. થિંગ્સ ઓફ ડિફરન્ટ નેચર, એને શું કહેવામાં આવે છે, હેટરોજેનસ. નેક્સ્ટ જે છે હિસ્ટોલોજી, તો સ્ટડી ઓફ ટીસ્યુઝ, બરાબર છે, એટલે કે પેશી જે હોય એની સ્ટડી કરવામાં આવતું હોય એને મિત્રો હિસ્ટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે હોબસન જોબસન, તો એન એંગ્લિસાઇઝ્ડ વર્ડ ઓર ફ્રેઝ કરપ્ટેડ ફ્રોમ વન ઓર મોર વર્ડ્સ ઓફ એન એશિયન લેંગ્વેજ, એને કહેવામાં આવે છે હોબસન જોબસન. એન એંગ્લિસાઇઝ્ડ વર્ડ ઓર ફ્રેઝ કરપ્ટેડ ફ્રોમ વન ઓર મોર વર્ડ્સ ઓફ એન એશિયન લેંગ્વેજીસ. પછી છે મિત્રો હોલોનિમ. હોલોનિમ તો અ કન્સેપ્ટ ધેટ હેઝ અનધર કન્સેપ્ટ એઝ અ પાર્ટ, એને કહેવામાં આવે છે હોલોનિમ. ત્યાર પછી છે હોમિસાઇડ, મર્ડર ઓફ અ હ્યુમન બિઈંગ, એને શું કહેવામાં આવે છે, હોમિસાઇડ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. પછી હોમોજિનિયસ,
આપેલું છે. તો થિંગ્સ ઓફ સેમ નેચર એને શું કહેવામાં આવે છે? હોમોજેનિયસ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપેલું છે આ એચ ઉપરથી હનીમૂન, તો ધ ફર્સ્ટ નાઇફ ઓફ ન્યુલી મેરિડ કપલ, તો બરાબર છે. આ અહીંયા વન વર્ડ સબસ્ટિટ્યુશન બને છે. નેક્સ્ટ જે છે હોનોરેરી, બરાબર છે. ચલો તો આને શું કહેવાશે? ઓનરેરી તરીકે ઓળખવામાં આવશે. અ પોસ્ટ વિધાઉટ એની રેમ્યુનરેશન એને કહેવામાં આવે છે ઓનરેરી. ત્યાર પછી નેક્સ્ટ છે હાઇડ્રા, તો સર્પેન્ટ વિથ મેની હેડ્સ એને શું કહેવામાં આવે છે? હાઇડ્રા. પછી છે હાઇડ્રોફોબિયા, તો અ ફિયર ફ્રોમ વોટર એને શું કહેવામાં આવે છે? ભાઈ ઘણા મિત્રોને એવું હોય કે ભાઈ ઘણાને એવું હોય કે મને પાણીથી બીક લાગે છે, તો ઘણાને એવું હોય કે ઊંચાઈથી બીક લાગતી હોય, દરિયાથી ઘણાને બીક લાગતી હોય, ઘણાને પહાડોથી લાગતી હોય, રાઈટ? તો ઘણાને એકલા ઘરમાં રહેવાથી એ બીક લાગતી હોય, બરાબર છે. ઘણા નાના કોક્રોચથી એ બીક લાગતી હોય. તો આ બધા ફોબિયા અલગ અલગ છે, વાયદા હોય, ઘણાને ઇંગ્લિશથી લાગતું હોય, બરાબર. તો અહીંયા છે આ હાઇડ્રોફોબિયા. ત્યાર પછી મિત્રો છે હાઇજિનિસ્ટ, હુ કેર્સ ફૂલ્લી ઓફ હિઝ હેલ્થ, હેલ્થ આરોગ્યનું જે વધારે ધ્યાન રાખતા હોય એને શું કહેવામાં આવે છે? હાઇજિનિસ્ટ. પછી છે હાઇપોથેસિસ, આ વર્ડ તમે ઘણી વાર સાંભળેલો હશે. અ ટેન્ટેટિવ અઝમ્પશન મેડ ટુ ડ્રાઈવ અ લોજિકલ કન્ક્લુઝન. પછી છે હાઇપલેજ, તો ઇન્ટરચેન્જ ઓફ ટુ એલિમેન્ટ્સ ઇન અ ફ્રેઝ ઓર ક્લોઝ ફ્રોમ ધ ઓર્ડર ઇન વિચ they would normally appear. A mind is a terrible thing to waste, instead of to waste a mind is a terrible thing, બરાબર છે. તો શું કહેવાય આને? Interchange of two elements in a phrase or close from the order, બરાબર છે. જેમ કે અહીંયા આપેલું છે a mind is a terrible thing to waste, એની બદલે આપણે એમ લખીએ કે to waste a mind is a terrible thing. તો અહીંયા જે છે એ શું કહેવાય આને? હાઇપલેજ તરીકે મિત્રો એને ઓળખવામાં આવે છે. ચલો સમજાય છે કે નહીં? હવે નેક્સ્ટ જે છે મિત્રો જોઈએ, તો હાઇપર કરેક્ટ. હાઇપર કરેક્ટ તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન ઇનકરેક્ટ લિંગ્વિસ્ટિક કન્સ્ટ્રક્શન ઇન વિચ ધ એરર ઇઝ પ્રોડ્યુસ્ડ ફ્રોમ અ મિસ્ટેકન એફર્ટ ટુ બી કરેક્ટ. બિટવીન યુ એન્ડ આઈ, વિચ શુડ બી બિટવીન યુ એન્ડ મી, તો એને કહેવામાં આવે છે હાઇપર કરેક્ટ. ત્યાર પછી છે હાઇપોનાઇમ, બરાબર છે. અ વર્ડ ધેટ ઇઝ મોર સ્પેસિફિક ધેન અ ગિવન વર્ડ, બરાબર, એને કહેવામાં આવે છે હાઇપોનાઇમ. જેમ સાયનોનાઇમ એન્ટોનાઇમ છે, એવી રીતે આ હાઇપોનાઇમ છે. ત્યાર પછી આઇકોનોક્લાસ્ટ, તો બ્રેકર ઓફ આર્ટ એન્ડ લિટરેચર, બરાબર છે, એને કહેવામાં આવે છે આઇકોનોક્લાસ્ટ. પછી છે આઈડિયો સિંક્રેસી, બરાબર છે, idiosyncrasy. તો peculiar temper of an individual. ચલો next જોઈએ તો idolatry, worshipping of idols, તો એને કહેવામાં આવે છે idolatry. Okay. ત્યાર પછી આપેલું છે ignorant, તો person have no knowledge of any happening, એને શું કહેવામાં આવે છે? ignorant person તરીકે ઓળખવામાં આવે છે. આમાંથી ઘણા બધા જે છે એવા વર્ડ્સ છે, વન વર્ડ સબસ્ટિટ્યુશન જે છે, તમે રોજિંદા જીવનમાં મિત્રો એનો ઉપયોગ કરી શકો છો. અને આ બધાનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે નોટ જે છે એ બનાવી દેવાની છે, કારણ કે આ PDF તો હું શેર કરી દઈશ, પણ એ પછી તમને મોબાઈલમાં જ પડી રહેશે, એવું થતું હોય છે ઘણી વાર, રાઈટ. પેલું જ્યારે તમે લખો ત્યારે એકવાર તો એ પ્રોપર એમ કહેવાય કે માઇન્ડમાં તમારે સેટ થશે, બરાબર છે. આશા રાખું છું મારી વાત તમને સમજાઈ હશે. ચલો નેક્સ્ટ જોઈએ ઇલીગલ, તો અનલોફુલ તરીકે એને ઓળખવામાં આવે છે. પછી છે ઇલેજિબલ, તો વિચ કેન નોટ બી રીડ. પછી છે ઇલિટરેટ, તો વન હુ કેન નાઈધર રીડ નોટ રાઇટ, એટલે કે અભણભાઈ હોય ને જે, એને શું કહેવામાં આવે છે? ઇલિટરેટ. ચલો પછી છે ઇલિઝમ, તો ધ પ્રેક્ટિસ ઓફ રેફરિંગ ટુ વન સેલ્ફ ઇન ધ થર્ડ પર્સન. પછી છે ઇમિટેબલ, તો વિચ કેન બી ઇમિટેટેડ, એને કહેવામાં આવે છે ઇમિટેટેડ, ઇમિટેબલ. ત્યાર પછી ઇમિગ્રન્ટ, તો અ પર્સન ફ્રોમ અનધર કન્ટ્રી કમ્સ ટુ અવર કન્ટ્રી ટુ સેટલ, એને કહેવામાં આવે છે ઇમિગ્રન્ટ.
મિત્રો હમણાં જ નવું ફિલ્મ આવેલું છે શાહરૂખ ખાન નું ડંકી, એ જોયું હશે. તો એમાં ઇમિગ્રન્ટ્સ જે છે, ઇલીગલ ઇમિગ્રન્ટ્સ, એના વિશેની વાત કરવામાં આવેલી છે. ત્યાર પછી છે ઇમૂવેબલ, તો વિચ કેન્ટ બી મૂવડ ફિક્સ્ડ, એને શું કહેવામાં આવે છે, ઇમૂવેબલ. ત્યાર પછી ઇમ્પોસ્ટર, તો વન હુ એઝ્યુમ્સ નેમ ઓર ટાઇટલ ઓફ સમવન એલ્સ ફોર ડિઝર્વિંગ અધર્સ. ઓકે ચલો નેક્સ્ટ જોઈએ. તો ઇમ્પ્રેગ્નેબલ, તો અ ફોર્ટ વિચ કાન્ટ બી એન્ટર્ડ ઇનટુ. ઓકે પછી છે ઇનકોરેજિબલ, તો કેન નોટ બી કરેક્ટેડ. ઓકે તો આ બધા સરસ મજાના મિત્રો વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ જે છે અહીંયા આપણને આપવામાં આવેલા છે. મિત્રો ખાસ જે છે વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ, ફ્રેઝલ વર્બ્સ, આ બધું વોકેબમાં મહત્વનો ભાગ ભજવે છે. અને જ્યારે એક્ઝામમાં જે છે આનો જો ક્વેશ્ચન્સ આવશે તો ત્યારે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આ અઘરું લાગે છે. એની સામે વિચારો કે મેથ્સ રીઝનિંગના અઘરા ક્વેશ્ચન્સ તો હશે જ, પણ આમાં પણ એવું તમને ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવેલું હોય કે જેથી તમે કન્ફ્યુઝ થાઓ. બરાબર છે, એવું નથી કે તમે તરત જે છે એને ઓળખી શકશો, રાઈટ? કારણ કે તરત ઓળખવા માટે તમને પ્રોપર એનો મિનિંગ ખબર હોવી જોઈએ. પ્રોપર નહીં ખબર હોય તો ચારે ચાર ઓપ્શન જે છે એ સેમ જેવા આપેલા હશે અને તમને એમ લાગશે કે આમાંથી બધા સાચા જ છે, રાઈટ? પછી તમે એમ કહેશો કે પેપરમાં ભૂલ હતી, પેપરમાં ભૂલ નથી, આપણી તૈયારી જે છે એમાં ક્યાંક કચાશ રહી હશે, રાઈટ? તો એ બધું જે છે મિત્રો આપણે ધ્યાન રાખવાની જરૂર છે. ઓકે પછી પછતાવાથી જે છે એ કંઈ ફાયદો નહીં થાય. અને આવી મોટી ભરતી જે છે એ ફરી ક્યારે આવે, ક્યારે આવશે એ નક્કી નથી. 5500 પ્લસ જે છે, બરાબર. અને ઘણા વિદ્યાર્થીઓની ઘણી મહેનત, ઘણા એવા વર્ષો, ઘણા મેણા ટોણા, ઘણું બધું સહન કર્યું હોય ત્યારે જે છે એ આ એક છેલ્લા સ્ટેજ ઉપર આવીને તમે ઊભા હોય, રાઈટ? કોરોના કાળ ગયો, એની પછી બીજું ઘણું બધું, કૌભાંડો, પેપર ફૂટવાના, રાઈટ? તલાટી જુનિયર ક્લાર્ક જેવી એક્ઝામ અઘરી નીકળવી, પેપર લેન્ધી લાગવું, ઘણું બધું જે છે તમે મિત્રો વેડફીને આવ્યા છો. તો આ ચાન્સ જે છે એમ કહેવાય કે તમારા માટે જ જે છે આ એક્ઝામ આવી છે, તો એને બરાબર રીતે વ્યવસ્થિત મહેનત કરી લેવાય, રાઈટ? કારણ કે ફરી ક્યારે આવી ભરતી આવશે એનું કોઈ જ નક્કી નથી મિત્રો, બરાબર. અને આઈપીએલ આવશે, ઘણા તહેવારો શરૂ થશે, હોળી, ફરવા જવાના પ્લાનિંગ થશે, મેરેજ હશે, ઘણું બધું હશે, પણ તમારે તમારું ફોકસ, ધ્યાન જે છે એ ચૂકવાનું નથી, બરાબર. કૃષ્ણ દવે સાહેબ સરસ મજાની પંક્તિ લખે છે કે આપણે તો આવડને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. એમ મિત્રો આપણે પણ જ્યારે એમ ઠાની લીધું છે, બરાબર, તમને ખ્યાલ હશે તો મેં આ બાબત પહેલા પણ તમને કીધી હતી કે આ સ્પર્ધાત્મક પરીક્ષાનું ક્ષેત્ર, તૈયારી કરવાનું ક્ષેત્ર એને તમે જાતે પસંદ કર્યું છે, રાઈટ? કોઈ બોર્ડવાળા કે કોઈ અમે સંસ્થાવાળા, કોઈ ફેકલ્ટીઝ, કોઈ તમને ઘરે લેવા નથી આવ્યા. તમે જાતે તમારો સ્ટડી અભ્યાસ પૂરો કર્યો, કોલેજ પૂરી કરી, કોઈ ઘણા અલગ અલગ પ્રાઇવેટ સેક્ટરમાં પણ જોબ કરીને આવ્યા હશે, શોષણ થયું હશે, એમને પછી એ રિયલાઇઝ થયું હશે કે હવે ગવર્મેન્ટ જોબ એ જ શું છે, એક ઓપ્શન છે માત્ર. અને પછી તમે જાતે ડિસાઈડ કર્યું છે, એ બધું છોડીને, કોઈ જોબ કરતું હોય, કોઈ કંઈ બીજું કરતું હોય, બધું છોડીને તમે આમાં આવ્યા છો, અને પછી જો તમે એમ કરો કે નથી વંચાતું, બાનાઓ કાઢો, તો મિત્રો એ તમે તમારી જાત સાથે ચેડા કરી રહ્યા છો. યુ આર ચીટિંગ યોર સેલ્ફ.
બીજા કોઈને કઈ ફરક નહીં પડે, નહીં તમારા માતા પિતાને નહીં અમને, બધા પોતપોતાનું કાર્ય કરશે વ્યવસ્થિત રીતે. તમારા માતા પિતા જે છે, અથવા તમારા ભાઈ બહેન, અથવા પતિ અથવા પત્ની, જે કોઈ તમને હેલ્પ કરતું હોય, રાઈટ, મેન્ટલી, ફિઝિકલી કે પછી આર્થિક રીતે, બરાબર છે. એવી ને એવી રીતે અમારું કામ છે કે તમને ભણાવવાનું, તો અમે પણ અમારી રીતે બેસ્ટ પ્રયત્નો કરી રહ્યા છીએ. બધા પોતપોતાનું જે છે કાર્ય કરીને જતા રહેશે, પણ મહેનત મિત્રો તમારે કરવાની છે. અને જો આ નથી થાય એવું હતું તો તમારે પહેલા જ જે છે મિત્રો એ જ્યારે તમે આ ક્ષેત્ર પસંદ કર્યું ત્યારે વિચારવાની જરૂર હતી. અને જો હવે આમાં આવી ગયા છો તો પછી એ વિચારવાનો પણ સમય તમારી જોડે હોવો જોઈએ નહીં. એટલે તમે ફ્રી જોવા જોઈએ નહીં કે તમને તમારા માઇન્ડમાં આવા વિચારો પણ આવે. એટલા માટે એક સરસ મજાની કૃષ્ણ દવેની વાત હું તમને કહેવા જઈ રહ્યો હતો કે આપણે તો આવડ ને બાવળ ની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં, કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. ધગધગતા તડકાના પેગ ઉપર પેગ, અને ઉપરથી આખું વેરાન પણ નિરાતે બેસીને જે પીવે ને, નિરાતે બેસીને જે ભરચક પીવે ને, એને પાલવે આ લીલા ગુમાન, એને પાલવે આ લીલા ગુમાન. રોકે કદાચ કોઈ ટોકે કદાચ, રોકે કદાચ કોઈ ટોકે કદાચ, તો એ મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં. કારણ આપણે તો આવડ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં, રાઈટ. આપણે તો એની એ સમજણ શું રાખવી કે આ મસ્તીમાં ખરવું કે ફાલવું. આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમે તે મોસમમાં માલવું, અને હસવું જો આવે તો હસવું બેફામ, ને આંસુ જો આવે તો લૂછવાનું નહીં. કારણ આપણે તો આવળ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. અને છેલ્લે કૃષ્ણ દવે સાહેબ લખે છે કે ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું, ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું, ધરવાનું આપણું જ ધ્યાન. કોઈ દેખાડે આમ, કોઈ દેખાડે તેમ, તો એ ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં. કારણ આપણે તો આવળ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં, કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આપણે તો આવળ બાવળ ને બોરડીની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં, બરાબર છે. તો આવા ઘણા બધા તમારા માઇન્ડમાં જે છે એ ક્વેશ્ચન્સ, કન્ફ્યુઝન્સ એ બધું ઊભું થતું હશે, પણ મિત્રો હું તો કહીશ કે તમને અત્યારે એ વિચારવાનો પણ જે છે ટાઈમ હોવો જોઈએ નહીં. એટલે તમે એટલા તમે વ્યસ્ત હોવા જોઈએ કે તમને આ બીજું બધું જે છે એ પણ ખોટા વિચારો પણ ન આવે, બરાબર છે. તો આગળ વધીએ મિત્રો. હવે અહીંયા જે છે ઇનકોરિજેબલ તો કેન નોટ બી કરેક્ટેડ, ત્યાર પછી છે ઇંગ્રેસિવ તો કેરેક્ટરિસ્ટિક ઓફ અ સ્પીચ સાઉન્ડ પ્રોડ્યુસ્ડ વિથ એન ઇન્હેલેશન ઓફ બ્રેથ. ત્યાર પછી મિત્રો આપેલું છે ઇન્ક્રેડિબલ તો વિચ કેન્ટ બી બિલીવડ, ઓકે. પછી ઇનએવિટેબલ તો ધેટ કેન નોટ બી અવોઇડેડ, એને કહેવામાં આવે છે ઇનએવિટેબલ. નેક્સ્ટ છે ઇન્ફેલિબલ તો વન હુ કેન નોટ મેક અ મિસ્ટેક. પછી છે ઇન્ફેન્ટિસાઇડ, રાઈટ, તો મર્ડર ઓફ એન ઇન્ફેન્ટ એને કહેવામાં આવે છે ઇન્ફેન્ટિસાઇડ, રાઈટ. ત્યાર પછી છે મિત્રો ઇન્ફેક્શન્સ, ઓકે, તો ડિસીઝ સ્પ્રેડ બાય કોન્ટેક્ટ, તો એને ઇન્ફેક્શન કહેવામાં આવે છે. આપણને ખ્યાલ છે આપણે આ કોવિડમાં બહુ સરસ મજાનું આને અનુભવ કરેલું છે, ઓકે. પછી ઇનિમિટેબલ તો કેન નોટ બી ઇમિટેટેડ, એને શું કહેવામાં આવે છે ઇનિમિટેબલ. ત્યાર પછી ઇન્સોમ્નિયા તો લોસ ઓફ સ્લીપ, તો એને કહેવામાં આવે છે ઇન્સોમ્નિયા, રાઈટ. ચલો હવે મિત્રો વાત કરીએ થોડીક નવી જે છે એ પહેલ અડ્ડા 24/7 માં કરવામાં આવી છે, એટલે કે ન્યૂ પ્રોડક્ટ અવેલેબલ ઓન અડ્ડા 24/7.
એમાં મિત્રો વાત કરું જે ટ્રિપલ એસબીસીસી ક્લર્ક, કારણ કે તમને ખ્યાલ છે કે 21 માર્ચ થી જે છે તમારા કોલ લેટર જે છે જનરેટ થઈ જશે અને તમે એને ડાઉનલોડ કરી શકશો. મિત્રો એક્ઝામ જે છે સ્ટાર્ટ થાય છે 1 એપ્રિલ થી, બરાબર છે? 1 એપ્રિલ થી એક્ઝામ સ્ટાર્ટ થવાની છે. દરરોજ 4 શિફ્ટમાં આ એક્ઝામ જે છે કન્ડક્ટ થશે અને આવી કંઈક 71 શિફ્ટમાં આખી એક્ઝામ જે છે થવાની છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે એમ કે આળસમાં બેઠા હશે કે એક્ઝામ આવશે ત્યારે આવશે અને ચૂંટણી છે એમ ક્યાંય નહીં આવે ને એવું બધું વિચારતા હતા. અમે તો શરૂઆતમાં જ કીધું હતું વિદ્યાર્થી મિત્રો, નોટિફિકેશન આવી એટલે કીધું હતું 40 દિવસમાં તમારે સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે, રાઈટ? તો એ જે લોકો એમને ફોલો કર્યા એ લોકો અત્યારે જે છે માત્ર પ્રેક્ટિસ અને રિવિઝન કરે છે. તો હવે નિરાશા કરવાની જરૂર નથી મિત્રો. 6 તારીખથી જ આપણે જે છે ઓલરેડી આ બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે, પ્રેક્ટિસ બેચ જે છે, રાઈટ? 100 માર્ક્સની સ્પેશિયલ કે જેમાં ઇંગ્લિશ, ગુજરાતી, મેથ્સ અને રિઝનિંગ જે છે 4 સબ્જેક્ટ્સ આવશે. હા, તમને બેઝિકથી ભણાવવામાં નહીં આવે પણ એટલીસ્ટ તમારું જે છે પ્રિલિમ્સ ક્લિયર થઈ જાય એ રીતે આ બેચ જે છે કવર કરવામાં આવશે. એક મંથમાં આખું કમ્પ્લીટ થઈ જાય એ રીતની આ બેચ જે છે. હવે મિત્રો આને જો તમારે પરચેસ કરવું હોય તો 552 રૂપિયા જે છે એ તમે એમાં કરી શકો છો. પણ કઈ રીતે? G880 કૂપન કોડ જે છે G880 કૂપન કોડ યુઝ કરશો એટલે તમને એ મળશે. કોઈ પણ મિત્રો ક્વેરી હોય, કોઈ માહિતી મેળવવી હોય તો અહીંયા આપેલા કોન્ટેક્ટ નંબર જે છે એના ઉપર કોલ કરી શકો છો. 08037834952, બરાબર છે એ છે, અને 0884988327. ક્યાંથી કરવાનું છે મિત્રો? તો અડ્ડા 24/7 એપ જે તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને પરથી જે છે ડાઉનલોડ કરી શકો છો. એ સિવાય મિત્રો જે લોકોને પ્રિપેરેશન એકદમ એમ કહેવાય કે બધા જ ટોપિક્સ થઈ ગયા છે પણ એમને હજી જે છે ટાઈમની એક્યુરેસી આવતી નથી, તો એના માટે મિત્રો આપણે 10 ફૂલ લેન્થ મોક સિરીઝ જે છે એ પણ એપ ઉપર મૂકી છે, બરાબર, જે 10 ટેસ્ટ સિરીઝના નામથી છે. એકદમ હુબહુ DCS જે રીતે એક્ઝામ લે છે એવી ને એવી રીતે આમાં બનાવેલું છે અને એમાં તમને જેટલો ટાઈમ મળશે એટલો જ ટાઈમમાં, એટલે તમને ખ્યાલ આવે કે મારે કેટલા ટાઈમમાં કેટલા ક્વેશ્ચન્સ અટેન્ડ થાય છે, કેટલા સાચા પડે છે, ખોટા પડે છે, રાઈટ? એ બધું તમારે આમાં જે છે એક્યુરેસી આનાથી આવશે. એમાં પણ G880 કૂપન કોડ યુઝ કરશો એટલે મિત્રો 194 એમાં તમને આ મળી રહેશે. ઓકે, અહીંયા પણ કોન્ટેક્ટ નંબર જે છે સેમ જ, એ તમે કંઈ પણ ક્વેરી હોય તો એ તમે કરી શકો છો. ઓકે ચલો, તો હોમવર્કમાં કંઈ નથી મિત્રો. આની જો તમારે PDF જોઈતી હોય, બરાબર છે, તો ટેલિગ્રામ ચેનલ છે, ઓકે, સ્ટડી વિથ પ્રભાકર સર, ઓકે, એમાં જે છે એ તમે કરી શકો છો. એમાંથી આજની તારીખ જે છે એ નાખશો, બરાબર, 06/03/24 અને YT આ રીતની ફાઇલનું નામ હશે, એમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, મળીએ છીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં વોકેબ્યુલરી દવાની સિરીઝમાં. એમાં પણ કંઈક નવું જે છે એ તમને પીરસવા માટે રાજી છું હું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મિત્રો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બન્યા રહો અમારી જોડે. આપનો દિવસ શુભ રહે. થેન્ક્સ ફોર વોચિંગ. બહુ બહુ ધન્યવાદ. જય હિન્દ.